નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું જીપીએસસી લર્નિંગ યુટ્યુબ ચેનલમાં ચર્ચા કરીશું આઈસી મેક ચોવીસ એટલે કે તારીખ અગિયાર છ બે હજાર ત્રેવીસથી સત્તર છ બે હજાર ત્રેવીસના કરંટ અફેર્સના પીડીએફ એક્સપ્લેનેશનનો ભાગ બેની સર્વપ્રથમ ટૉપિક છે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને સુરી નામના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે આજે સન્માન છે તેનું નામ છે ગાર્ડ ઓનર ઓફ ધ ચેઇન ઓફ ધ સ્ટાર આ સાથે તેઓ પ્રથમ ભારતીય છે તો બાબત છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સુરીનામ રિપબ્લિકના રાષ્ટ્રપતિ શ્રી ચંદ્રિકા પ્રસાદ શંકોદી દ્વારા આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે આ જે એવોર્ડ છે તે સુરીનામનું સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર સન્માન છે એ પણ ધ્યાન રાખજો અને આ એવી વ્યક્તિને એનાયત કરવામાં આવે છે જેમને સુરીનામના લોકો અથવા રાષ્ટ્ર માટે પ્રશંસનીય યોગદાન આપ્યું હોય પછી વાત કરીશું સુરીનામમાં ભારતીયોના આગમનની એકસો પચાસમી વર્ષગાંઠની તાજેતરમાં જ સુરીનામના રાષ્ટ્રપતિ અને ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ સુરીનામમાં ભારતીયોની આગમનની એકસો પચાસમી વર્ષગાંઠની ઉજવણી કરી છે અઢારસો તોતેરમાં ભારતીય પ્રથમ વખત આ ધરતી પર ભોગ મૂક્યો હતો આ રેકોર્ડ મુજબ શ્રીનામ ભારતીયોનું પ્રથમ જૂથ પાંચ જૂન અઢારસો ના રોજ આવ્યું હતું નોંધનીય છે કે અઢારસો તો લલ્લારૂક નામના જહાજ દ્વારા તેઓ શ્રીનામ પહોંચ્યા હતા નાના દક્ષિણ અમેરિકન દેશમાં પ્રથમ પગ મૂકનાર ભારતીયો વધુ સારણ માટે ત્યાં ગયા હતા આગળ વાત કરીએ ઓસીઆઈ કાર્ડ ભારતના રાષ્ટ્રપતિએ જણાવ્યું કે હાલમાં શ્રીનામ તેના પૂર્વજોના વારસા અને તેના સંબંધોની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ભારત એકતા અને આદર સાથે સુરનામ સાથે ઊભું છે તેમણે ભારત અને શ્રીનામ વચ્ચેના સંબંધોને વિસ્તારતા ઓસીઆઈ કાર્ડ માટેની પાત્રતા માપદંડોની ચોથી પેઢીથી છઠ્ઠી પેઢી સુધી લંબાવવાના ભારત સરકાર નિર્ણયની જાહેરાત કરી જેઓ ભારતીય પ્રદેશમાંથી શ્રીનામ આવ્યા હતા રાષ્ટ્રપતિશ્રીએ ભૌગોલિક અંતર હોવા છતાં ભારતીય પ્રવાસીઓના તેના વારસા સાથેના ઉના જોડાણને સ્વીકાર્યું અને એક સમાવેશી વૈશ્વિક વ્યવસ્થા માટે ભારતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી આ સાથે જી અને વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ જેવી પહેલોમાં સુરીનામની ભાગીદારીને પણ માન્યતા આપવામાં આવી હતી નોંધ આપેલી છે ઓશિયાનું પૂરું નામ થશે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા જેનો ગુજરાતી અર્થ થાય છે ભારતની વિદેશી નાગરિકતા શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આ પ્રસંગે સુરીનામમાં બાબા અને માયના સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પી હતી સુરીનામની વાત કરવામાં આવે તો સુરીનામે દક્ષિણ અમેરિકાના ઉત્તર પૂર્વીય કિનારે આવેલો એક નાનો દેશ છે સુરીનામ ગુયાના બ્રાઝિલ અને ફ્રેન્ચ ગોયાનાથી ઘેરાયેલો છે તેની રાજધાની નેધરલેન્ડના સામ્રાજ્ય હેઠળ હતું તે ક્રોલ્સ ભારતીય મરૂન્સ જાવાનીઝ ચાઇનીઝ અને સ્વદેશી લોકો સહિત બહુવિધ વંશીય જૂથોનો સમાવેશ કરતી વિવિધ વસ્તી ધરાવે છે સુરીનામ બહુપક્ષીય રાજકીય વ્યવસ્થા સાથેનું લોકશાહી પ્રજાસત્તક છે શ્રીનામમાં બોક્સાઇટ સોનું તેલ અને લાકડા સહિત સમૃદ્ધ કુદરતી સંસાધનો છે ખાણકામ અને કૃષિ ક્ષેત્રો ખાસ કરીને ચોખા અને કેળા સુરીનામની અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર ભૂમિકા છે આ ઉપરાંત મૂળ જંગલો અને પુષ્કળ પ્રમાણમાં જૈવ વિધતા માટે જાણીતું છે શ્રી વર્તમાન રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોગી છે જે ટૂંકમાં ચાંદ સંતોગી તરીકે પણ ઓળખવામાં આવે છે આગળ વાત કરીશું આપણે એન એચ એઆઈ ને નો પ્રથમ સસ્ટેનેબિલિટી રિપોર્ટ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં નાણાકીય વર્ષ એકવીસ બાવીસ માટે તેનો પ્રથમ સસ્ટેનેબિલિટી રિપોર્ટ બહાર પાડ્યો છે આ અહેવાલ પર્યાવરણીય ટકાઉપણું માટે એનએચએઆઈની પ્રતિબદ્ધતા અને સામાજિક જવાબદારીને પ્રોત્સાહન આપવાના તેના પ્રયત્નોને પ્રકાશિત કરે છે એટલે કે આ રિપોર્ટમાં એનએચએઆઈનું ગવર્નન્સ માખવું હિટ ધારકો પર્યાવરણ અને સામાજિક જવાબદારીની પહેલો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે આ રિપોર્ટ ગ્લોબલ રિપોર્ટિંગ ઇનિશિએટિવ જીઆરઆઈ માર્ગદર્શિકા અનુસાર તૈયાર કરવામાં આવ્યો છે અને તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સિંગ માટે ગ્રીન ફાઇનાન્સ આકર્ષવામાં મદદ કરશે પછી વાત કરીશું રિપોર્ટના મુખ્ય તારણો એનએચએઆઈ ભારતમાં હાઇવે નેટવર્કને ડિજિટાઈઝ કરવા માટે ડેટા લેક ટૂલ વિકસાવી રહ્યું છે જેનાથી એનએચએઆઈ તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા જનરેટ થતાં વિશાળ જથ્થાને અસરકારક રીતે સંચાલિત કરવામાં સક્ષમ બનાવે છે એનએચએઆઈ નાણાકીય વર્ષ બે હજાર ઓગણીસ વીસથી એકવીસ બાવીસ સુધી સીધા ઉત્સર્જન અને બળતનમાં વપરાશના અનુક્રમે અઢાર પોઈન્ટ ચુમ્માલીસ ટકાથી નવ પોઈન્ટ ઓગણપચાસ ટકા ઘટાડો કર્યો છે ઉર્જા વપરાશ કામગીરી પરિવહન અને મુસાફરીમાંથી ગ્રીન હાઉસ ગેસીસ ઉત્સર્જનમાં નાણાકીય વર્ષ બે હજાર વીસ એકવીસમાં નવ પોઈન્ટ સાત ટકા અને નાણાકીય વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં બે ટકાનો ઘટાડો જોવા મળ્યો છે એનએચએઆઈ ફ્લાયએસ પ્લાસ્ટિક વેસ્ટ રિસાયકલ ડામર અને રિસાયકલ કરેલ એગ્રીગેટ સહિત રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણ માટે રિસાયકલ સામગ્રીનો ઉપયોગ કરે છે માનવ પાણી સંઘર્ષને ઘટવા માટે વન્યજીવ સંરક્ષણ અને સંરક્ષણ પગલાં તરીકે ત્રણ વર્ષમાં વીસ રાજ્યોમાં સૌથી વધુ વન્યજીવ ક્રોસિંગ બનાવવામાં આવ્યા છે ઇકો ફ્રેન્ડલી રાષ્ટ્રીય ધોરીમાર્ગો વિકસાવા વૃક્ષારોપણની ઝુંબેશ હાથ ધરી છે જેમાં સીધા વાહનોના ઉપસર્જનની ભરપાઈ કરવા માટે વર્ષ બજાર એકવીસ બાવીસ સુધીમાં લગભગ બે પોઇન્ટ ચુમ્મોતેર કરોડ રોપાઓ રોપવામાં આવ્યા છે નોંધનીય છે કે છેલ્લા ત્રણ વર્ષમાં એનએસીઆઈમાં મહિલાઓ અને સીમાઠ સમુદાયની રોજગારીમાં વધારો જોવા મળ્યો છે પછી વાત કરીએ આગળ નોંધ આપેલી છે જી આરઆઈ એ સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે વ્યવસાયો અને અન્ય સંસ્થાઓને પર્યાવરણ પરની તેમની અસરો માટે જવાબદારી લેવામાં મદદ કરે છે તો તમામ કંપનીઓ અને સંસ્થાઓને તેમની આર્થિક પર્યાવરણીય સામાજિક અને શાસન કામગીરીની જાણ કરવા સક્ષમ બનાવે છે આજે જીઆરઆઈ છે તે સચિવાલયનું મુખ્ય મથક નીધરલેન્ડના એમસ્ટરડેમમાં આવેલું છે વાત કરીશું નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની તેની સ્થાપના એનએચઆઈ એક્ટ નાઇન્ટીન એટી એટ હેઠળ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય ના વહીવટી નિયંત્રણ હેઠળ કરવામાં આવી હતી તે દેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નેટવર્કના સંચાલન અને વિકાસ માટે જવાબદાર છે આ ઉપરાંત તેને વિકાસ જાળવણી અને વ્યવસ્થાપન માટેના અન્ય નાના પ્રોજેક્ટ્સની સાથે નેશનલ હાઈવે ડેવલપમેન્ટ પ્રોજેક્ટની પણ જવાબદારી સોંપવામાં આવી છે એનએચએઆઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નેટવર્કને વૈશ્વિક ધોરણો અને ખર્ચ અસરકારક રીતે જાળવી રાખે છે અને લોકોની આર્થિક સુખાકારી અને જીવનની ગુણવત્તાને પ્રોત્સાહન આપે છે નોંધ આપેલી છે નેશનલ હાઇવે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ એ ભારતના મુખ્ય ધોરીમાર્ગોને ઉચ્ચ ધોરણમાં અપગ્રેડ પુનઃવસન અને પહોળા કરવાનો પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટ નાઇન્ટીન નાઇન્ટી એટમાં બાર જૂન વિશ્વ બાર મજૂરી વિરોધ દિવસ સમગ્ર વિશ્વમાં બાર મજૂરીના વિરોધમાં જાગૃતિ લાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે આયલો એટલે કે આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન દ્વારા બાર જૂનને વિશ્વ બાળ મજૂર વિરોધી દિન તરીકે ઉજવવાની મંજૂરી આપવામાં આવી હતી આ અંતર્ગત સૌ પ્રથમ બાર જૂન બે હજાર બેથી થી આ દિવસનો પ્રારંભ કરવામાં આવ્યો છે બે હજાર ત્રેવીસની આ દિવસની થીમ છે સોશિયલ જસ્ટિસ ફોર ઓલ એન્ડ ચાઇલ્ડ લેબર નોંધ છે ભારતીય બંધારણ અનુચ્છેદ ચોવીસ અંતર્ગત બાળ મજૂરી પર પ્રતિબંધની જોગવાઈ છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન અનુસાર આફ્રિકામાં વિશ્વમાં સૌથી વધુ બાળમજૂરો છે પછી વાત કરીશું ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે દિલ્હીમાં પ્રથમ રાઉન્ડ ટેબલ સંયુક્ત બેઠક યોજાઈ તાજેતરમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઉદ્યોગ અને ઉદ્યોગ સંગઠનોની પ્રથમ રાઉન્ડ ટેબલ સંયુક્ત બેઠકની નવી દિલ્હીમાં આયોજિત થઈ હતી આ બેઠકની સહ અધ્યક્ષતા વાણિજ્ય વિભાગના અધિક સચિવ અને ન્યૂઝીલેન્ડના ઉચ્ચ કમિશનર દ્વારા કરવામાં આવી આ બેઠકમાં ભારત અને ન્યૂઝીલેન્ડ બંને દેશો વચ્ચેની ભાગીદારીમાં અપાર સંભાવનાઓ અને પરસ્પર હિતના ક્ષેત્રોમાં આર્થિક સંબંધોને પ્રોત્સાહન આપવા માટે સંકલન પર સંમતિ દર્શાવી છે આ ઉપરાંત બંને દેશોએ મુક્ત વ્યાપાર કરારોથી આગળ કામ કરવાની અને એકબીજાના પૂરક બની શકે તેવા ક્ષેત્રોને શોધ કરવાની જરૂરિયાત પણ ભાર મૂક્યો છે બંને દેશો વચ્ચેની પ્રથમ રાઉન્ડ ટેબલ સંયુક્ત બેઠકની ચર્ચા નાઇન્ટીન એટી સિક્સ દ્વિપક્ષીય વેપાર કરાર હેઠળ સ્થાપિત સંયુક્ત વેપાર સમિતિના ઉદ્દેશોને આગળ વધારવા પર કેન્દ્રિત હતી ભારત અને ન્યૂઝીલેન્ડ યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેરન્સ સિસ્ટમની સુવિધા વેપાર મુદ્દાઓનું સમયસર નિરાકરણ વર્કવિઝા અને બેન્કિંગ સંબંધો સુધારા જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવાનો નિર્ણય કર્યો છે બંને દેશો વચ્ચે એર કનેક્ટિવિટી લિંકેજ વધારવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે વાત કરીએ ભારત ન્યૂઝીલેન્ડ સંબંધોની ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક રીતે નજીકના અને સૌહાર્દપૂર્ણ સંબંધો છે કોમનવેલ્થની સદસ્યતા સામાન્ય કાયદાની પ્રથાઓ અને બંને દેશોમાં વિવિધ સમુદાયો માટે લોકશાહી શાસન પ્રણાલી દ્વારા આર્થિક વિકાસ અને સમૃદ્ધિ હાંસલ કરવાની સહિયારી આકાંક્ષાઓને અનુસરવા જેવી સમાનતાઓ મૈત્રીપૂર્ણ સંબંધોને ગાઢ બનાવવા માટે ઉત્તમ પૃષ્ઠભૂમિ પૂરી પાડે છે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે લાંબા સમયથી મૈત્રીપૂર્ણ સંબંધો છે આ સંબંધો ક્રાઇસ્ટ ચર્ચમાં સ્થાયી થયા હતા અઢારસો દાયકામાં પંજાબ અને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં વસાહતીઓ ન્યૂઝીલેન્ડ આવ્યા હતા આ ઉપરાંત વર્ષ ઓગણીસો પંદરમાં ગેલીપોલીમાં એન્જકની સાથે ભારતીય સૈનિકો લડ્યા હતા બંને દેશો એક જ વર્ષે સ્વતંત્ર થયા હતા અને ભારતનું રાજદ્વારી પ્રતિનિધિત્વ ઓગણીસો પચાસમાં કમિશનની શરૂઆત સાથે સ્થપાયું હતું જેને પાછળથી હાઈ કમિશન તરીકે અપગ્રેડ કરવામાં આવ્યું ઓક્ટોબર બે હજાર અગિયારમાં સૂચિત કરાયેલ તેની ઓપનિંગ ડોર્સ ટુ ઇન્ડિયા નીતિમાં ન્યૂઝીલેન્ડે ભારતને પ્રાથમિકતા ધરાવતા દેશ તરીકે ઓળખ્યું હતું જેની બે હજાર પંદરમાં પુનઃપુષ્ટિ કરવામાં આવી કોવિડ નાઇન્ટીન મહામારી દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓ દવાઓ અને રશિયોની સપ્લાય ચેનની સાતત્યતા સુનિશ્ચિત કરીને મહામારી સામેની લડાઈમાં વ્યાપકપણે દ્વિપક્ષીય રીતે સહકાર આપ્યો હતો આ ઉપરાંત બંને દેશોએ કોવિડ નાઇન્ટીનના પગલે બંને દેશોમાં ફસાયેલા એક નાગરિકોને પરત લાવવામાં મદદ કરી હતી સપ્ટેમ્બર બે હજાર વીસમાં સપ્ટેમ્બર વીસના રોજ પૂરા થતા વર્ષ દરમિયાન એક પોઈન્ટ એંસી બિલિયનના મૂલ્યના દ્વિપક્ષીય વેપાર સાથે ભારત અને ન્યૂઝીલેન્ડનું અગિયારમું સૌથી મોટું દ્વિમાર્ગી વેપાર ભાગીદાર છે ભારત ન્યૂઝીલેન્ડ બિઝનેસ કાઉન્સિલ અને ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ બિઝનેસ એલાયન્સ એ બે મુખ્ય સંસ્થાઓ છે જે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વેપાર અને રોકાણ સંબંધોને પ્રોત્સાહન આપવા માટે કામ કરે છે એક આંકડા મુજબ ન્યૂઝીલેન્ડમાં બે લાખ પચાસ હજાર ભારતીયો મૂળના વ્યક્તિઓ અને એનઆરઆઈ છે જેમાંથી મોટાભાગના ન્યૂઝીલેન્ડને તેમનું કાયમી રહેઠાણ બનાવ્યું છે આ ઉપરાંત તમામ ભારતીય તહેવારો ન્યૂઝીલેન્ડમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાય છે વાત કરીએ ન્યૂઝીલેન્ડની ન્યૂઝીલેન્ડ દક્ષિણ પશ્ચિમ મહાસાગરમાં ટાપુ દેશ છે તે મુખ્યત્વે બે ટાપુ ધરાવે છે એક છે નોર્થ આઇલેન્ડ અને બીજું છે દક્ષિણ આઇલેન્ડ ન્યુઝીલેન્ડની રાજધાની વેલિંગ્ટન છે અને તથા સૌથી મોટું શહેર ઓકલેન્ડ છે અંગ્રેજી અને માઉરી તેની સત્તાવાર ભાષાઓ છે તથા તેનું ચલન છે ન્યૂઝીલેન્ડ ડોલર કી કુલથા વાયકોટા વાંગનું મનાવતું બુલર રકૈયા અને વાયતાકી ન્યૂઝીલેન્ડની મુખ્ય નદીઓ છે તેનું સૌથી ઊંચું પર્વત શિખર માઉન્ટ કુક છે જેને માઉરી લોકો દ્વારા ક્લાઉડ પિયર્સ કહેવામાં આવે છે આગળ છે મિશન ઓન એડવાન્સ એન્ડ હાઈ ઇમ્પેક્ટ રિસર્ચ તાજેતરમાં ઉર્જા મંત્રાલય અને નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે સંયુક્ત રીતે આ નામનું રાષ્ટ્રીય મિશન શરૂ કર્યું છે તે બે હજાર ત્રેવીસ ચોવીસથી સત્યાવીસ અઠ્યાવીસના પાંચ વર્ષના પ્રારંભિક સમયગાળા માટે આ યોજના હેઠળ એક વિચારને ઉત્પાદનમાં રૂપાંતરિત કરવા માટે

અને સંબંધિત તકનીકોના સ્વદેશી વિકાસની શરૂઆત કરવી બીજું થશે પાવર સેક્ટરના હિસ્સેદારોને સામૂહિક મંથન સિનિઝિટિસ્ટિક ટેકનોલોજી ડેવલપમેન્ટ અને ટેકનોલોજીના સરળ ટ્રાન્સફરનો માર્ગ મોકળો કરવા માટે એક સામાન્ય પ્લેટફોર્મ પૂરું પાડવું ત્રીજું છે સ્વદેશી ટેકનોલોજીના પાયલટ પ્રોજેક્ટને સમર્થન આપવું અને તેમના વ્યાપારીકરણને સુવિધા આપવી પછી આમાં આપેલું છે અદતન તકનીકોના સંશોધન અને વિકાસને વેગ આપવા અને દ્વિપક્ષીય અથવા બહુપક્ષીય સહયોગ દ્વારા સક્ષમતા ક્ષમતાઓ અને અદતન તકનીકો સુધી પહોંચવા માટે જ્ઞાન અને તકનીકી સ્થળાંતરને સરળ બનાવવા માટે વિદેશી જોડાણો અને ભાગીદારોનો લાભ લેવો પછી આપેલું છે પાવર સિસ્ટમને લગતી ટેકનોલોજી અને એપ્લિકેશનના વિકાસની દ્રષ્ટિએ દેશને અગ્રણી દેશોમાંનો એક બનાવો વાત કરીએ ફાઇનાન્સિંગની એટલે કે ધિરાણની આ મિશન બે મંત્રાલયો વિદ્યુત મંત્રાલય અને નવી અને નવીનકરણીય ઉર્જા મંત્રાલય હેઠળ તથા સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસના નાણાકીય સંસાધનોને એકીકૃત કરીને ધિરાણ આપ કરવામાં આવશે વધારાના ભંડોળની જરૂરિયાતના કિસ્સામાં તે ભારત સરકારના અંદાજપત્રીય સંસાધનોમાંથી એકત્રિત કરવામાં આવશે માહિર હેઠળ માટે ઓળખાયેલ વિસ્તારો માહિર શું છે તો કે આ જે મિશન ઓન એડવાન્સ એન્ડ હાઈ ઇમ્પેક્ટ રિસર્ચ છે તેને માહિર નામ આપવામાં આવ્યું છે શોર્ટમાં તો તેના શું કહેવાય કે હેઠળ સંશોધન માટે ઓળખાયેલા વિસ્તારો છે આઠ લિથિયમ આયન સ્ટોરેજ બેટરી વિકલ્પો બીજું છે ભારતીય રસોઈ પદ્ધતિના અનુરૂપ ઇલેક્ટ્રિક કુકર અથવા પેનમાં ફેરફારો તેઓ છે ગતિશીલતા માટે ગ્રીન હાઇડ્રોજન ચોથું છે કાર્બન શોષણ અથવા કાર્બન કેપ્ચર પાંચમું છે જીઓ થર્મલો ઉર્જા છઠ્ઠું છે સોલિસ્ટેડ રેફ્રિજરેશન સાતમું છે એવી બેટરી માટે નેનો ટેકનોલોજી અને આઠમું છે સ્વદેશી રીતે સી આર જીઓ ટેકનોલોજી તેના માળખાની વાત કરવામાં આવે તો એક દ્વિસ્તરીય માળખું છે જેમાં ટેકનિકલ વર્ટિકલ કમિટી અને એપેક્સ કમિટીનો સમાવેશ થાય છે સર્વોચ્ચ સમિતિની વાત કરીશું તો તે ટેકનોલોજી અને ઉત્પાદન વિકાસની ચર્ચા કરતી સંશોધન દરખાસ્તને મંજૂરી આપે છે આંતરરાષ્ટ્રીય પૂરું પાડે છે સર્વોચ્ચ સમિતિ આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રદાન કરતી તમામ સંશોધન દરખાસ્તો પ્રોજેક્ટોની અંતિમ મંજૂરી તેના દ્વારા જ આપવામાં આવશે અને તેનું નેતૃત્વ કેન્દ્રીય નવી અને નવીનકરણીય મંત્રી કરે છે વાત કરીએ ટેકનિકલ વર્ટિકલ કમિટીની તો તે સંશોધન ઓળખે છે સંભવિત તકનીકોની ભલામણ કરે છે અને મંજૂર સંશોધન પ્રોજેક્ટનું નિરીક્ષણ કરે છે તેનું નેતૃત્વ સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીના અધ્યક્ષ કરે છે સેન્ટ્રલ પાવર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બેંગ્લોર સર્વોચ્ચ સમિતિ અને ટેકનિકલ વર્ટિકલ કમિટીને જરૂરી સેક્રેટેરિયલ સહાય પૂરી પાડશે આ માહિર પ્રોજેક્ટના મહત્ત્વની વાત કરીએ દેશની અંદર અદ્યતન તકનીકોનો વિકાસ કરીને ભારત આયાત પર તેની નિર્ભરતા ઘટાડી શકે છે આત્મનિર્ભરતા વધી શકે છે અને સ્થાનિક નવીનતા અને ઉત્પાદન ક્ષમતાઓને પ્રોત્સાહન આપી શકે છે તે મેક ઇન ઇન્ડિયા પહેલ સાથે સંરેખિત છે અને સ્વદેશી ટેકનોલોજી આધારિત ઉદ્યોગના વિકાસમાં ફાળો આપે છે માહિર સ્વચ્છ અને ગ્રીન ઉર્જા સ્ત્રોતો ઉર્જા સંગ્રહ ઉકેલો અને કાર્બન કેપ્ચર તકનીકોને અપનાવવામાં મદદ કરી શકે છે તે આબોહવા પરિવર્તનનો સામનો કરવા અને ટકાઉ ઊર્જા ભવિષ્ય તરફ ગતિ વધારવાની ભારતની પ્રતિબિદ્ધતામાં ફાળો આપે છે માહિરનો હેતુ ભારતને અદ્યતન પાવર ટેકનોલોજી માટે ઉત્પાદન હબ બનાવવાનો છે તો આ એક અગત્યની બાબત થાય છે માહિનો મુખ્ય હેતુ શું છે તો કે ભારતને અદ્યતન પાવર ટેકનોલોજી માટે ઉત્પાદન હબ બનાવવાનું છે તો આ સૌથી પહેલું તમારે ધ્યાનમાં આવવું જોઈએ આગળ વાત કરીશું આપણે દિવસ મહિમામાં તેર જૂન શું હોય છે તો કે યુનાઇટેડ નેશન દ્વારા દર વર્ષે તેર જૂનના રોજ આંતરરાષ્ટ્રીય આલ્વિઝના જાગૃતિ દિવસનું આયોજન કરવામાં આવે છે આ દિવસનો ઉદ્દેશ્ય લોકોને રંગ અંધત્વ એટલે કે આલ્બિઝનીમ વિશે જાગૃત કરવાનો છે રંગ અંધત્વથી પીડિત લોકોના માનવ અધિકારો વિશે જાગૃતિ કરવાનો પણ છે નોંધનીય છે કે અઢાર ડિસેમ્બર બે હજાર ચૌદના રોજ યુએનજીએ એટલે કે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ વિશ્વમાં આલ્બિઝનમ ધરાવતા લોકો દ્વારા થતા ભેદભાવ સામે જાગૃતતા ફેલવાના ઉદ્દેશ સાથે તેર જૂનને આંતરરાષ્ટ્રીય આલ્બિઝન જાગૃતિ દિવસ તરીકે જાહેર કર્યો આલ્બિજનમ જન્મ સમયે હાજર એક દુર્લભ અને આનુવંશિક રીતે વારસાગત રોગ છે છે તે એક બિનચેપી માનવ શરીરમાં ઉત્પાદનમાં સામેલ અભાવને કારણે ત્વચા વાળ અને આંખોમાં રંગદ્રવ્ય અથવા રંગની સંપૂર્ણ અથવા આંશિક અભાવ દ્વારા ચિહ્નિત થયેલ જન્મજાત વિકૃતિ છે આલબીઝનમ ધરાવતા લગભગ તમામ લોકો ડસ્ટીની ક્ષતિ ધરાવતા હોય છે અને તેમણે ત્વચાનું કેન્સર થવાનું જોખમ વધારે હોય છે વાત કરીશું એફડબલ એસ એ સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્સ બે હજાર બાવીસ ત્રેવીસ વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ નિમિત્તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની આગેવાની હેઠળ પાંચમો સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ પ્રસિદ્ધ કર્યો છે જેમાં અન્ન સુરક્ષા અંગેના છ માપદંડોના આધારે ભારતના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જુદી જુદી તન કેટેગરીમાં રેન્ક આપવામાં આવ્યા છે જેમાં ભારતના મોટા રાજ્યોની કેટેગરીમાં કુલ સો માંથી ત્રેસઠના સ્કોર સાથે કેરળ પ્રથમ ક્રમે છે ત્યારબાદ પંજાબ અને તમિલનાડુ બીજા છે રેન્કિંગ આપેલા છે ભારતના વીસ મોટા રાજ્યોના રેન્કમાં કેરળ પ્રથમ ક્રમે છે જ્યારે ગુજરાત છઠ્ઠા ક્રમે છે નાના રાજ્યોની વાત કરવામાં આવે તો ગોવા પ્રથમ ક્રમે ત્યારબાદ મણિપુર અને પછી છે સિક્કિમ ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશોની વાત કરીએ તો પ્રથમ ક્રમે જમ્મુ અને કાશ્મીર પછી દિલ્હી છે અને ત્યારબાદ ચંદીગઢ છે પછી આપેલું છે કે ઇન્ડેક્સના છ માપદંડો કયા કયા હતા અને વેટેજ શું હતું તો કે માનવ સંસાધન અને સંસ્થાકીય ડેટા અઢાર ટકાનો હતો સૌથી મોટો જે વેટેજ છે તે અનુપાલન એટલે કે કમ્પ્લાયન્સનું છે જે અઠ્યાવીસ ટકા હતો ફૂડ ટેસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વેટેજ સત્તર ટકા છે તાલીમ અને ક્ષમતા નિર્માણ આઠ ટકા ગ્રાહક સશક્તિકરણ ઓગણીસ ટકા છે જ્યારે એસ એફ એસઆઈ રેન્કમાં સુધારો એ દસ ટકા વેટેજ ધરાવે છે ઇન્ડેક્સના પ્રારંભની વાત કરવામાં આવે તો ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અંતર્ગત ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઇન્ડિયા દ્વારા આ ઇન્ડેક્સ પ્રસિદ્ધ કરવામાં આવે છે સૌપ્રથમ ભારતમાં તે સાત જૂન બે હજાર ઓગણીસના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું ફૂડ સેફ્ટી શબ્દ માટે ગુજરાતમાં અનસુરક્ષા સુરક્ષા ઉપરાંત ખાદ્ય સુરક્ષા અને ખોરાક સુરક્ષા જેવા શબ્દોનો પ્રયોગ થાય છે અગાઉ વર્ષ બે હજાર એકવીસ બાવીસના ઇન્ડેક્સમાં ગુજરાત બીજા ક્રમે અને બે હજાર વીસ એકવીસમાં ઇન્ડેક્સમાં ગુજરાત પ્રથમ ક્રમે હતું સમગ્ર દેશમાં ખાદ્ય ગુણવત્તાના ધોરણોને સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીશ્રીએ જાહેરાત કરી કે એફડબલ આગામી ત્રણ વર્ષમાં પચીસ લાખ ફૂડ બિઝનેસ ઓપરેટરોને તાલીમ આપશે વાત કરીએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની તો તેની સ્થાપના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળ કરવામાં આવી જે ભારતમાં ખાદ્ય સુરક્ષા અને તેની બાબતોના નિયમન સંબંધિત એકીકૃત કાયદો છે એફડબલ એસઆઈ એક વૈધાનિક સંસ્થા છે કાયદા દ્વારા સ્થાપિત સંસ્થા છે જે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ આવે છે વાત કરીશું તેનું મુખ્ય મથક દિલ્હી ખાતે આવેલું છે આ સંસ્થા ખાદ્ય સુરક્ષાના નિયમન અને દેખરેખ દ્વારા જાહેર આરોગ્યના રક્ષણ પ્રોત્સાહન માટે જવાબદાર છે તેના કાર્યો નીચે મુજબ આપેલા છે પ્રથમ છે ખાદ્ય સુરક્ષાના ધોરણો અને દિશા નિર્દેશો મૂકવા માટે નિયમોની રચના બીજું છે આ સંસ્થા ફૂડ સેફ્ટી લાયસન્સ અને ખાદ્ય વ્યવસાયો માટે પ્રમાણપત્ર આપે છે ખાદ્ય વ્યવસાયોમાં પ્રયોગશાળાઓ માટેની પ્રક્રિયા અને સેવા મૂકે છે કેન્દ્ર સરકારને વૈજ્ઞાનિક સલાહ અને તકનીકી સહાય પૂરી પાડે છે ખાદ્ય સુરક્ષા વિશે સમગ્ર દેશમાં માહિતી નેટવર્ક બનાવે છે ખાદ્ય સુરક્ષા અને ખાદ્ય દોરણો વિશે સામાન્ય જાગૃતિને પ્રોત્સાહન આપે છે ખાદ્ય વપરાશ દૂષણ ઉભરતું જોખમો વગેરે સંબંધિત ડેટા એકત્રિત પણ તે કરે છે વાત કરીએ તેના માળખાની એક અધ્યક્ષ અને બાવીસ સભ્યોનો તેમાં સમાવેશ થાય છે જેમાંથી એક તૃત્યાંશ મહિલા સભ્ય હોવા જોઈએ આ સંસ્થાના અધ્યક્ષની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે તો આપણે એક અગત્યની બાબત થઈ જાય છે વાત કરીએ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ બે હજાર એકવીસ ત્રેવીસ ઓસ્ટ્રેલિયાનો વિજય આ ટેસ્ટ ચેમ્પિયનશીપ જે ફાઇનલ મેચ હતી તે ચાર ઓગસ્ટ બે હજાર એકવીસ જે ટેસ્ટ ચેમ્પિયનશીપ હતી તેનો સમયગાળાની વાત કરીએ તો આઈસીસી દ્વારા ચાર ઓગસ્ટ બે હજાર એકવીસથી અગિયાર જૂન બે હજાર ત્રેવીસ દરમિયાન તેનું આયોજન કરવામાં આવ્યું અને આઈસીસી દ્વારા યોજાનાર આ બીજો ટેસ્ટ વર્લ્ડ કપ અથવા તો ચેમ્પિયનશીપ હતી જેમાં ભારતને પરાજય આપીને ઓસ્ટ્રેલિયાએ આ જીતી લીધી છે ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઇંગ્લેન્ડના લંડન ખાતે આવેલા ધ ઓવલ મેદાનમાં યોજાઈ હતી અને આજે ફાઇનલ મેચ હતી તેના પ્લેયર ઓફ ધ મેચ હતા ટ્રેવિસ હેડ વાત કરીએ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ બે હજાર એકવીસ ત્રેવીસની કેટલીક મહત્વની બાબતો આ બીજી ટેસ્ટ ચેમ્પિયનશીપ છે જે આઈસીસી દ્વારા યોજાનાર છે આયોજન ચાર ઓગસ્ટ બે હજાર એકવીસથી અગિયાર જૂન બે હજાર ત્રેવીસ દરમિયાન થયું નવ ટીમોએ ભાગ લીધો કઈ કઈ હતી ભારત પાકિસ્તાન શ્રીલંકા બાંગ્લાદેશ ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ વેસ્ટ ઇન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા નોનની સીક આઈસીસીના ત્રણ સંપૂર્ણ સભ્યોમાં અફઘાનિસ્તાન આયર્લેન્ડ અને ઝિમ્બાબે ભાગ લીધો ન હતો આ બીજી ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારતની પ્રથમ મેચ ઇંગ્લેન્ડ વિરુદ્ધ ઓગસ્ટ બે હજાર એકવીસમાં યોજાઈ હતી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ બે હજાર એકવીસમાં સૌથી વધુ ઓગણીસો પંદર રન ઇંગ્લેન્ડના જો રૂટે ફટકાર્યા છે આ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ વિકેટ છે જે ઓસ્ટ્રેલિયા ખેલાડી નેથન લાયોને છે આ ચેમ્પિયન આ ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયાના કેપ્ટનનું નામ છે પેટ કમિન્સ જ્યારે ભારતના કેપ્ટન રોહિત શર્મા હતા ઇનામી રકમની વાત કરવામાં આવે તો વિજેતા ટીમને એક પોઈન્ટ છ મિલિયન ડોલર ઉભી જતા ને અહીંયા આઠ લાખ નહીં આવે પોઈન્ટ આઠ આવશે ઝીરો પોઈન્ટ આઠ લાખ ડોલર આવશે પછી આવશે ત્રીજું સ્થાન પ્રાપ્ત લાખ પચાસ હજાર ડોલર ચોથું સ્થાન પ્રાપ્ત કરનાર ટીમ છે ત્રણ લાખ પચાસ હજાર ડોલર પ્રથમ સ્થાને ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને ભારત એ સ્થાને દક્ષિણ આફ્રિકા ચોથા સ્થાને ઇંગ્લેન્ડની ટીમ છે ટેસ્ટ ક્રિકેટની વાત કરવામાં આવે તો ઇન્ટરનેશનલ ક્રિકેટનો પ્રારંભ ટેસ્ટ ક્રિકેટથી થયો હતો આ અંતર્ગત પ્રથમ ઓફિશિયલ ઇન્ટરનેશનલ ટેસ્ટ મેચ પંદર અને ઓગણીસ માર્ચ અઢારસો સિત્તોતેરના રોજ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાઈ પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો પ્રારંભ બે હજાર ઓગણીસથી એકવીસ દરમિયાન થયો પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અથવા ટેસ્ટ વર્લ્ડ કપ ન્યૂઝીલેન્ડે જીતી હતી પછી ત્રીજો આઈસીસી ટેસ્ટ વર્લ્ડ કપ બે હજાર પચીસ દરમિયાન યોજાશે વાત કરીએ આઈસીસીની તો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ફૂલફોર્મ થશે જે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટનું સંચાલન કરે છે સ્થાપના પંદર જૂન ઓગણીસો નવના રોજ વડુમથક યુએના દુબઈ ખાતે આવેલું છે દૈવી વાક્ય છે ક્રિકેટ ફોર ગુડ ફૂલ ટાઈમ સભ્યો કેટલા છે તો કે બાર દેશો છે વર્તમાન ચેરમેન છે ગ્રેક બાર્કલે અને જૂન બે હજાર ત્રેવીસની સ્થિતિની વાત કરી છે આગળ વાત કરીએ કે ભારતીય મૂળના વૈજ્ઞાનિક અને એસ્ટીડિયમ યુનિવર્સિટીમાં ગ્લોબલ સાઉથમાં પર્યાવરણ વિકાસ પ્રોફેસર સુગ્નશ્રી જોઈતા ગુપ્તાએ સ્પિનોસ પુરસ્કાર જીત્યો છે જેની તસવીર તમે અહીંયા જોઈ શકો છો વિજ્ઞાનમાં તેમના નોંધપાત્ર યોગદાન તથા ન્યાયી અને ટકાઉ વિશ્વ બનાવવાની તેમની પ્રતિબદ્ધતા માટે એવોર્ડ આપવામાં આવ્યો છે સ્પિનોઝાસ પુરસ્કારને વ્યાપકપણે ડચ વિજ્ઞાનમાં સર્વોચ્ચ સન્માન તરીકે ગણવામાં આવે છે તે ઉત્કૃષ્ટ સંશોધનનું સન્માન કરે છે જેમણે તેમના ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી હોય આ પુરસ્કાર ડચ નોબલ પુરસ્કાર તરીકે પણ ઓળખાય છે આગળ વાત કરીશું દિવસ મહિમા ચૌદ જૂન એક છે વિશ્વ રક્તદાન અથવા તો વિશ્વ સ્વૈચ્છિક રક્તદાન દિવસ સમગ્ર વિશ્વમાં દર વર્ષે ચૌદ જૂનના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે જેનો પ્રારંભ બે હજાર પાંચથી થયો હતો સલામત અને સલામત રક્ત અને રક્ત ઉત્પાદનો અંગે જાગૃતિ લાવવા માટે તથા સ્વૈચ્છિક રક્તદાન કરનારા દાતાઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરીને તેમને આ કાર્ય માટે પ્રોત્સાહન આપવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે ડબ્લ્યુ એચ ઓ દ્વારા ચલાવવામાં આવતા આઠ સત્તાવાર વૈશ્વિક આરોગ્ય અભિયાનોમાંનું તે એક છે આઠ અભિયાનોમાં વિશ્વ રક્તદાન દિવસ ઉપરાંત વિશ્વ તમાકુ વિરુદ્ધ દિન વર્લ્ડ ઇમ્યુનાઇઝેશન વીક વિશ્વ મલેરિયા દિવસ વર્લ્ડ હેપેટાઇટિસ ડે વિશ્વ એડ્સ દિવસ વિશ્વ આરોગ્ય દિવસ અને વિશ્વ ક્ષય દિવસનો સમાવેશ થાય છે બે હજાર ત્રેવીસની વિશ્વ રક્તદાન દિવસની થીમ છે ગિવ બ્લડ ગિવ પ્લાઝમા શેર લાઈફ શેર ઓફન નોંધ આપેલી છે પ્રસિદ્ધ વૈજ્ઞાનિક શ્રી કાર્લ એનેસ્ટનની યાદમાં તેમની જન્મ તારીખ ચૌદ જૂનના રોજ વિશ્વ રક્તદાન દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવે છે કાર્લ એનસનો જન્મ ચૌદ જૂન અઢારસો અડસઠના રોજ થયો હતો જેમણે એ બી અને ઓ બ્લડ ગ્રુપની શોધ કરી હતી અને તેમની આ શોધ માટે તેમને નોબલ પુરસ્કાર એનાયત થયો હતો આગળ આપણે વાત કરીશું સાહિત્ય ગૌરવ પુરસ્કાર બે હજાર બાવીસ અને યુવા ગૌરવ પુરસ્કાર બે હજાર બાવીસ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા બે હજાર બાવીસના સાહિત્ય ગૌરવ પુરસ્કાર અને યુવા ગૌરવ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે જેમાં બે હજાર બાવીસના સાહિત્ય ગૌરવ

અને બે હજાર બાવીસ માટે શ્રી મદન કુમાર પસંદગી કરવામાં આવી છે જ્યારે કચ્છી સાહિત્ય અકાદમી યુવા ગૌરવ પુરસ્કાર માટે સુગ્નશ્રી દક્ષાજી મહેશ્વરી અને બે હજાર બાવીસ માટે સુગ્નશ્રી નૈના આર ચારણિયાની પસંદગી કરવામાં આવી છે હરીશ મિનાશુ વાત કરવામાં આવે તો તમે ત્યાં જોઈ શકો છો ત્રણ જૂન ઓગણીસો ત્રેપનના રોજ જન્મ જન્મસ્થળ આણંદ તખલુસ હરીશ મિનાશ મૂળ નામ છે હરીશ કૃષ્ણરામ દવે તન જાન્યુઆરી કવિતાઓ હિન્દી મલયાલમ કન્નડ મરાઠી અંગ્રેજી અને ચાળીયા ગીતે હરીશ માનશ્વરીની પ્રથમ કવિતા ઓગણીસો ચુમ્બોતેરમાં પાંચમા ધોરણમાં કવિતા લખી હતી તેમના કાવ્ય સંગ્રહ બનારસી ડાયરી માટે તેમને બે હજાર નો સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત થયો છે તેમની કૃતિઓની વાત કરવામાં આવે તો ગઝલ સંગ્રહમાં દ્રિગ બાગ સુંદર એને ડોલિયા પ્રથમ કાવ્ય સંગ્રહ તાંદુલ તાબુલ પજન્ય સુક્ત સુનોભાઈ સુનોભાઈ સાધો પદ પ્રાચીલી પંખી પદરાત જીનકુ ખાસ ખબરા પડી બનાસ ડાયરી અને નચિકેતા સૂત્ર છે સંપાદનમાં નકશીક અને શેષ વિશેષ અનુવાદમાં દેસાટન અને હંપીના ખડકો અવોર્ડમાં તખ્તસિંહ પરમાર પારિતોષિક દ્રિભાગ સુંદર એની પીરિયા ડોલિયા માટે ઓગણીસો કલાપી દસ ગુજરાતી ગઝલ અને સાહિત્ય અકાદમી ડાયરી માટે સાહિત્ય ગૌરવ પુરસ્કારની વાત કરવામાં આવે તો ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા દર વર્ષે ગુજરાતી હિન્દી સંસ્કૃત સિંધી ઉર્દુ અને કચ્છી એમ કુલ છ ભાષામાં મહત્વનું પ્રદાન કરનાર મુદ્દન એટલે કે ટોચના સાહિત્યકારોને સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે આ અંતર્ગત ગુજરાતી સાહિત્યમાં ઉત્કૃષ્ટ પ્રદાન માટે શ્રી હરીશ માનુશ્રીને વર્ષ બે હજાર બાવીસમાં પુરસ્કાર એનાયત થયો આ પુરસ્કાર અંતર્ગત અંતર્ગત વિજેતા સાહિત્યકારને એક પ્રતિમા શાલ અને એક લાખ કરોડ રૂપિયા પુરસ્કાર અર્પણ કરવામાં આવે છે વર્ષ ઓગણીસો ત્યાસીમાં સૌપ્રથમ પ્રથમ વિશ્વપ્રસાદ ત્રિવેદીને આ પુરસ્કાર એનાયત થયો હતો નોંધ આપેલી છે વર્ષ ઓગણીસો પંચ્યાસીમાં શ્રી ઉમાશંકર જોશીને આ પુરસ્કાર એનાયત થયો પણ તેમણે આ પુરસ્કાર સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો બે હજાર એકવીસમાં શ્રી મોહનભાઈ પરમારને પુરસ્કાર એનાયત થયો હતો યુવા ગૌરવ પુરસ્કારની વાત કરીએ તો યુવા ગૌરવ પુરસ્કાર ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી લેખકોને અપાતા સાહિત્યનો પુરસ્કાર છે આ પુરસ્કારની સ્થાપના બે હજાર સાતમાં યુવાન ગુજરાતી લેખકોને પ્રોત્સાહન આપવા માટે થઈ હતી જેમાં પુરસ્કારમાં પ્રમાણપત્ર શાલ અને પચાસ હજારની રોકડ રકમ એનાયત કરવામાં આવે છે બે હજાર સાતમાં સૌપ્રથમ સોમ્ય જોશીના પુરસ્કાર મળ્યો હતો બે હજાર એકવીસમાં શ્રી રામ મુરીને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો આગળ વાત કરીએ તાતરમાં આઈઆઈટી કાનપુરે તમામ પ્રકારના રસ્તા પર કામગીરી માટેનું ભારતનું પ્રથમ હન્ડ્રેડ પર્સન્ટ ડાયમિથાઇલ ઇથર એટલે કે ડીએમઇ સંચાલિત ટ્રેક્ટર અથવા વાહન વિકસાવ્યું છે જે સ્ટાન્ડર્ડાઇઝ ડીઝલ એન્જિનો કરતાં વધુ થર્મલ કાર્યક્ષમ છે અને તે ઘણું ઓછું પ્રદૂષણ પણ પેદા કરે છે સંશોધનને સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ બોર્ડ એટલે કે સર્બ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે જે ડીએસટી એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો ભાગ છે આ પ્રોજેક્ટ નીતિ આયોગના મિથેનોલ ઇકોનોમી પ્રોગ્રામ સાથે જોડાયેલ છે જેનો ઉદ્દેશ્ય ભારતના તેલ આયાત બિલ અને ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડો કરવાનો છે વાત કરીએ ડાયમિથાઇલ ઇથર ઇંધન સંબંધિત મુખ્ય મુદ્દાઓની તે કૃત્રિમ રીતે ઉત્પાદિત વૈકલ્પિક બર્તન છે જેનો સીધો ઉપયોગ વિવિધ હેતુઓ માટે ખાસ ડિઝાઇન કરેલા કોમ્પ્રેસ ઇગ્નેશન ડીઝલ એન્જિનમાં કરી શકાય છે અહીંયા ડીઝલ એન્જિનની વાત કરી છે એ ધ્યાન રાખજો તે ક્રૂડ ઓઇલનો રિન્યુએબલ વિકલ્પ છે યુએસએ ચીન ડેનમાર્ક જાપાન સ્વીડન સહિતના ઘણા દેશોએ પહેલાથી તેમના વાહનો માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે એ સામાન્ય વાતાવરણીય પરિસ્થિતિમાં રંગહીન ગેસ છે તે પરંપરાગત ઇંધન સાથે તેની થર્મલ કાર્યક્ષમતામાં તુલાત્મક ક્લેરિફિક મૂલ્ય અને સમાનતા દર્શાવે છે તે ઓછા ઉત્સર્જન અને ઓછા રચકણો સાથે પ્રજ્વલનશીલ ઇંધન છે તે રાસાયણિક ઉદ્યોગમાં અને દ્રાવક બળતણ અને રેફ્રિજરેન્ટ તરીકે વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે તેનો ઉપયોગ ઓઝોન અવશય કરનારા ક્લોરોફોરો કાર્બન્સ ને બદલવા માટે ઓઝોન ફ્રેન્ડરોલી એરોપ્લેન તરીકે કરવામાં છે વાત કરીશું આપણે દિવસ પવન દિવસ અને બીજું વૃદ્ધ વ્યવહાર જાગૃતિ દિવસ દર વર્ષે પંદર જૂનના રોજ વર્લ્ડ એડલ્ટ એબ્યુઝ અવેરનેસ ડે ની ઉજવણી કરવામાં આવે છે આ દિવસ વિશ્વભરની વૃદ્ધ વસ્તી સાથે દુર્વ્યવહાર પ્રત્યે જાગૃતિને પ્રોત્સાહન આપે છે વૃદ્ધો માટે ખાસ દિવસ તરીકે જાહેર કરવાની વિનંતીને પગલે જૂન બે હજાર છમાં આ દિવસની ઉજવણી શરૂ થઈ જોકે વર્ષ બે હજાર અગિયારમાં યુએનજીએ દ્વારા આ દિવસને સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી બે હજાર ત્રેવીસના દિવસની થીમ છે ક્લોઝિંગ ધ સર્કલ એડ્રેસિંગ જેન્ડર બેસ્ડ વાયલેન્સ ઇન ઓલ્ડર એજ પોલિસી લો એન્ડ એવિડેન્સ બેઝ રિસ્પોન્સીસ વાત કરીએ આગળ સિબ્રી એરબુક બે અનુસાર ભારતમાં એકસો પરમાણુ વિશ્વના નવ દેશો પાસે પરમાણુ શસ્ત્ર આ નવ દેશો અમેરિકા રશિયા બ્રિટન ફ્રાન્સ ચીન ભારત પાકિસ્તાન ઇઝરાયલ અને ઉત્તર કોરિયાનો સમાવેશ થાય છે રશિયા પાસે બે હાજર ત્રેવીસમાં સૌથી વધુ પાંચ હજાર આઠસો પરમાણુ શસ્ત્ર યુએસ પાસે પાંચ હજાર બસો ચુમ્માલીસ જ્યારે ભારત પાસે એકસો ચોસઠ પરમાણુ શસ્ત્રો છે પાછલા વર્ષની વાત કરીએ તો ભારત પાસે એકસો ને સાહીઠ પરમાણુ શસ્ત્રો હતા તેવું તેમના દ્વારા આગાહી થઈ હતી અહીંયા લિસ્ટ આપેલી છે ટોટલ રશિયા અમેરિકા યાદ રાખી લો ભારતનો રેન્ક સાતમા ક્રમે છે એ યાદ રાખી લેવાની જરૂર છે બરાબર વધારે કોઈ એમાં જરૂરી નથી એક વસ્તુ યાદ રાખ્યું કે ચીને તેના જે શસ્ત્રો છે તેની જે ઇન્ક્રીમેન્ટ છે તે વધારે કરી નાખ્યું છે સ્પીડ સારી છે એમની ઇન્ક્રીમેન્ટ કરવાની રિપોર્ટનું એનાલિસિસ કરીએ આ રિપોર્ટ અનુસાર બે હજાર બાવીસની તુલનામાં બે હજાર ત્રેવીસમાં વિશ્વના કુલ પરમાણુ શસ્ત્રોની સંખ્યામાં ઘટાડો થયો છે જો કે જે ઘટીને બાર સાતસો પાંચ બે બાર હજાર સાતસો પાંચ હતું તેથી ઘટીને બાર હજાર પાંચસો બાર થયું છે રશિયા અને અમેરિકા પાસે નેવું ટકાથી વધુ પરમાણુ શસ્ત્રો છે આ રિપોર્ટ અનુસાર રશિયા અને અમેરિકાના પરમાણુ શસ્ત્રોની સંખ્યા ઘટાડો થયો છે ભારત પાસે એકસો સાઠ બે હજાર બાવીસમાં હતા બે હજાર ત્રેવીસમાં એકસો ચોસાઠ થયા છે વ્યૂહાત્મક સ્થિરતા વાતાઘાટો અને ભાવિ વ્યૂહાત્મક શસ્ત્રોના ઘટાડા અને મર્યાદા માટેના પગલાંઓ પરની સંધિ એટલે કે ન્યૂ સ્ટાર્ટ સંધિ છે એ ફોલોઅપ સંધિ માટેની ચર્ચાઓ રોકી દેવામાં આવી છે ભારત તેની બેલેસ્ટિક મિસાઇલને અપગ્રેડ કરવાની પ્રક્રિયામાં છે જેમાં સબમેરીનથી લોન્ચ કરાયેલી મધ્યવર્તી રેન્જની બેલેસ્ટિક મિસાઇલ અને અગ્નિપ્રાઇમ નામની નવી પેઢીની બેલેસ્ટિક મિસાઇલનો સમાવેશ થાય છે સિબરી અનુસાર ચીનના પરમાણુ શસ્ત્રાકારમાં જાન્યુઆરી બે હજાર બાવીસમાં ત્રણસો પચાસ વોરહેટ્સથી વધીને જાન્યુઆરી બે જાન્યુઆરી બે ત્રેવીસમાં ચારસો દસ થઈ ગયા છે નોંધ આપેલી છે વર્ષ બે હજાર ઓગણીસ સુધીમાં પરમાણુ શસ્ત્રોમાં થયેલા ઘટાડાનું મુખ્ય કારણ અમેરિકા અને રશિયા વચ્ચેની ન્યૂ સ્ટાર્ટ સંધિ હતું સિપ્રિ ફૂલ ફોર્મ થશે સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ તે એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે યુદ્ધ શસ્ત્રો શસ્ત્ર નિયંત્રણ અને નિઃસક્તિકરણમાં સંશોધન માટે સમર્પિત છે સ્થાપના ઓગણીસો છાસઠ માં સ્વીડનના સ્ટોકહોમ ખાતે કરવામાં આવી હતી એક અગત્યની બાબત છે ધ્યાનમાં લઈ લેજો વાત કરીશું ફ્રેન્ચ ઓપન બે હજાર ત્રેવીસ અઠ્યાવીસમીથી અગિયાર જૂન બે હજાર ત્રેવીસ દરમિયાન ફ્રાન્સના પેરિસના સ્ટેટ રોનાલ્ડ ગેરોસ ખાતે એકસો સત્યાવી એકસો સત્યાવીસમી ફ્રેન્ચ ઓપન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું આ ટુર્નામેન્ટમાં સર્બિયાના નોવાક જોકોવિચ નોર્વેના સી કેસ્પર રૂડને પરાજય આપીને મેન સિંગલ ટાઇટલ જીત્યું છે નોવાક જોકોવિચની આ જીતની સાથે સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે તેમને આ બાબતે સ્પેનના રાફેલ નડાલને પાછળ રાખ્યા છે તેઓ ત્રેવીસ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા છે જ્યારે રાફેલના ડાયલ બાવીસ જીત્યા છે પોલેન્ડના ઈગા સ્વાતેક ચેક રિપબ્લિકના સિગ્નોશ્રી કેરોલીના મુચાઓને પરાજિત આપીને વિમેન સિંગલ્સ ટાઇટલ જીત્યું છે ફ્રેન્ચ ઓપન વિજેતાલા યાદી અહીંયા આપેલી છે મેન સિંગલ નોવોક જોકોવિચ વિમેન સિંગલ્સ ઈગા સ્વાતેક મેન્સ ડબલ ઇવાન ડોડિંગ ક્યાના છે ક્રોએશિયાના છે ઇગા સ્વા સ્વાતેક પોલેન્ડના છે અને નોવોક જોકોવિસ સર્બિયાના છે મેન્સ ડબલ્સના બીજા પાર્ટનર હતા ઓસ્ટિન કેઝિસ્ક યુએસએના છે વિમેન્સ ડબલ્સમાં સુગનશ્રી હસૈ સુ વેઇ તાઇવાન અને સુઘનુશ્રી વાંગ ઝીન્યુન ચીન ચીનના છે મિક્સ ડબલ્સની વાત કરીએ તો સુઘનશ્રી મિયો કાટો જાપાનના અને સીરી ટુમ પૂટ જર્મનીના છે આગળ આપણે વાત કરીશું ગ્રાન્ડ સ્ટેમ ટેનિસ ટુર્નામેન્ટ ચાર છે ઓસ્ટ્રેલિયન ઓપન ફ્રેન્ચ ઓપન વિબલ્ડન અને યુએસ ઓપન સૌથી મોટી ચાર ટુર્નામેન્ટોને ગ્રાન્ડ સેમ ટેનિસ ટુર્નામેન્ટ કહેવામાં આવે છે ઓસ્ટ્રેલિયન ઓપન સૌ પ્રથમ જાન્યુઆરી માસમાં યોજાય છે વર્ષમાં મેલબોર્ન ખાતે યોજાય છે અને હાર્ટ કોર્ટમાં રમાતી શું કહેવાય ટુર્નામેન્ટ છે તેનો પ્રારંભ ઓગણીસો પાંચમાં થયો હતો ફ્રેન્ચ ઓપન મે જૂનમાં રમાય છે પેરિસ ખાતે ક્લે કોર્ટ પર રમાય છે અઢારસો એકાણુંમાં તેની સ્થાપના થઈ હતી અથવા પ્રારંભ થયો હતો વિમ્બલ્ડન જૂન જુલાઈમાં લંડન ખાતે ગ્રાસ કોર્ટ પર રમાતી છે અને સૌથી જૂની ટુર્નામેન્ટ છે ઓ યુએસ ઓપન ઓગસ્ટ સપ્ટેમ્બરમાં છે ન્યૂયોર્ક ખાતે હાર્ડ કોર્ટ પર રમાય છે તો હાર્ડ કોર્ટ પર કઈ કઈ થઈ એક તો થઈ ગઈ ઓસ્ટ્રેલિયન ઓપન અને બી થઈ ગઈ યુએસ ઓપન બી સૌથી જૂની કહી શકાય એવી છે અઢારસો એક્યાસી માં તેનું આયોજન થયું હતું યુએસ ઓપન દર વર્ષે વર્ષના અંતે યુએથી વર્ષની ચોથી અને અંતિમ ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ છે યુએસ ઓપન હાર્ડ કોર્ટ પર અમારે ટેનિસ ટુર્નામેન્ટ છે ફ્રેન્ચ ઓપન ક્લે કોર્ટ પર ઓસ્ટ્રેલિયન ઓપન દર વર્ષે વર્ષના પ્રારંભે ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટુર્નામેન્ટ છે બિમ્બલ્ડ અને સૌથી જૂની ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટુર્નામેન્ટ છે ટેનિસ ટુર્મિડન કોર્ટ તરીકે ઓળખાય છે આ ઉપરાંત કબડ્ડી વોલીબોલ હેન્ડબોલ બેડમિન્ટન નેટબોલ ખો ખો વગેરેનું મેદાન પણ કોર્ટ તરીકે જ ઓળખાય છે પછી આપણે વાત કરીશું પર્યાવરણ મંત્રાલયે ગોલા નદીના ખાણકામને મંજૂરી આપી તો તાજેતરમાં કેન્દ્રીય પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે ઉત્તરાખંડ સરકારને નૈનીતાલ જિલ્લામાં ગોલા નદીના ખાણકામની પ્રવૃત્તિઓ ચાલુ રાખવાની મંજૂરી આપી છે આ વિસ્તરણ સાથે ત્રીસ જૂન સુધી ખાણ કામગીરી કરવા માટે પરવાનગી આપવામાં આવી છે આ પરવાનગીથી સ્થાનિક લોકો માટે રોજગારી તકો ઊભી થવાની પણ અપેક્ષા છે ગોળા નદીએ એ તરીકે પણ ઓળખવામાં આવે છે આ નદી ઉત્તરાખંડના પહરપાની ગામમાંથી નીકળે છે અને કટગોદામ હલ્દવાની કીછા અને સાઈ સહિતના વિવિધ પ્રદેશોમાંથી વહે છે આ નદીને કેટલાક વિભાગોમાં કીછા અને બેગુલ પણ કહેવાય છે શેલા નદી ઉત્તર પ્રદેશની રામગંગા નદીમાં જોડાય છે જે ગંગા નદીની ઉપનદી છે આગળ વાત કરીશું દિવસ પહેવામાં સોળ જૂન શું હોય છે ઇન્ટરનેશનલ ડે ઓફ ફેમિલી રેમિડન્સીસ પછી વાત કરીશું સંશોધક જહાજ એલ એન ટી અને જીઆરએસી દ્વારા ભારતીય નૌકાદળ માટે બનાવવામાં આવી રહેલા સર્વે વેસલ્સ એસવીએલ પ્રોજેક્ટના ચાર જહાજોમાંથી ચોથું સંશોધક ચેન્નાઈના કટુપલ્લી ખાતે લોન્ચ કરવામાં આવ્યું જહાજનું નામ સંશોધકનો અર્થ શોધકર્તા થાય છે તે સર્વેક્ષણ જહાજ તરીકે વાહનની પ્રાથમિક ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે બાંધકામ યુ મુજબ પ્રથમ જહાજ જીઆરએસી કલકત્તા ખાતે બાંધવામાં આવશે બાકીના ત્રણ જહાજોનું બાંધકામ મેસર્સ એલ એન્ડિ શિપ બિલ્ડર્સ કટુપુલીને પેટા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે પ્રોજેક્ટના પ્ર પ્રથમ ત્રણ જહાજો સાધ્યક નિર્દેશક અને ઈર્ષક છે જે ડિસેમ્બર બે હજાર એકવીસ મે બે હજાર બાવીસ અને નવેમ્બર બે હજાર બાવીસમાં લોન્ચ કરવામાં આવ્યા એકસો દસ મીટર પહોળા અને સોળ મીટર કુજ એકસો દસ મીટર લંબાઈ અને સોળ મીટર પહોળાઈ ધરાવતા આ નવી પેઢીના હાઇડ્રોગ્રાફિક સર્વે જહાજો હાલના સંધ્યાક વર્ગના જહાજોનું સ્થાન લેશે અને સમુદ્રી માહિતી એકત્રિત કરવા માટે અત્યાધુનિક હાઇડ્રોગ્રાફિક સાધનોથી સજ્જ હશે આ જહાજો હેલિકોપ્ટરની સાથે ચાર સર્વે મોટરબોટને લઈ જવા સક્ષમ હશે એસવીએલ જહાજોની પ્રાથમિક ભૂમિકા શિપિંગ ચેનલો અને બંદરોના ઊંડા પાણી અને દરિયાકાંઠાના સર્વેક્ષણ હાથ ધરવાની રહેશે આ જહાજનો ઉપયોગ નાગરિક અને સંરક્ષણ એપ્લિકેશનો માટે ભૌગોલિક અને શાસ્ત્રીય ડેટા એકત્રિત કરવા માટે પણ કરવામાં આવશે આ ઉપરાંત આ જહાજોની ગૌણ ભૂમિકા કટોકટી દરમિયાન હોસ્પિટલ જહાજો તરીકે સેવા આપવાની તેમજ મર્યાદિત સંરક્ષણ પ્રદાન કરવાની રહેશે નોંધ આપેલી છે જીઆરએસીનું પૂરું નામ કાર્ડન રીત સીપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ છે આગળ વાત કરીશું અંડર ટ્વેન્ટી ફૂટબોલ વર્લ્ડ કપ ઉરેગ્વે ચેમ્પિયન વીસ મેથી અગિયાર જૂન બે હજાર ત્રેવીસ દરમિયાન આ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું અને આર્જેન્ટિનામાં આયોજિત આ અંડર ટ્વેન્ટી વર્લ્ડ કપની ત્રેવીસમી આવૃત્તિ હતી ઉરુગ્વે ઇટાલીને એક જીરોથી પરાજય આપીને પ્રથમ અંડર ટ્વેન્ટી વર્લ્ડ કપ ટાઇટલ જીતી લીધી છે જેમાં ગોલ્ડન બોલનો એવોર્ડ સીઝર કેસારઈ સિલ્વર બોલનો એવોર્ડ એન માથુરો અને બ્રોન્ઝ બોલનો એવોર્ડ શ્રી લિંગ સ્યુંગ વોંગને એનાયત થયો છે જ્યારે ગોલ્ડન બુટનો એવોર્ડ શ્રી કેઝર કસાડા એને ઇટાલીના જે છે તેમને એનાયત થયો સૌથી વધુ અંડર ટ્વેન્ટી ફૂટબોલ વર્લ્ડ કપ છ વખત આર્જેન્ટિનાએ જીતી છે વાત કરીએ ફિફાની ફેડરેશન ઇન્ટરનેશનલ ડે ફૂટબોલ એસોસિએશન નામ જે ફૂટસોલ ફૂટબોલ અને બીચ આંતરરાષ્ટ્રીય સંચાલક મંડળ છે છે વર્તમાન અધ્યક્ષ હોકોન્ડના ઇન્ફેન્ટેનો છે આગળ વાત કરીશું સત્તર જૂનની વિશ્વ રણીકરણ અને દુકાનનો સામનો કરવા માટેનો દિવસ અને બીજું છે વિશ્વ મગજ દિવસ સમગ્ર વિશ્વમાં દર વર્ષે સત્તર જૂનના રોજ વિશ્વ રણીકરણ અને દુકાનનો સામનો કરવા માટેનો દિવસ ઉજવાય છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય રણીકરણ અને દુકાનનો સામનો કરવા માટે થઈ રહેલા આંતરરાષ્ટ્રીય પ્રયાસો અંગે જાગૃતિ ફેલાવવાનો છે જેનો પ્રારંભ ઓગણીસો પંચાણુંથી થી થયો છે એસટીજી માટે બે હજાર ત્રીસના એજન્ડામાં પૃથ્વીની ધોવાની બચવાનો સમાવેશ થાય છે એસટીજી પંદરનો ઉદ્દેશ્ય જમીનના અધોગતિ રોકવાનો છે બે હજાર ત્રેવીસના દિવસની થીમ છે હર લેન્ડ હર રાઇટ કર્ણાટકની ઈશાદ કેરીને જીઆઈ જીઆઈટેક આપવામાં આવ્યો છે તાતરમાં કર્ણાટકના ઉત્તર કન્નડના અકોલા તાલુકાની કારી ઈશાદ કેરીને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે માથા ટોટોગર્સ ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની લિમિટેડને આ જીઆઈ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે આ કેરી તેની અનોખી સુગંધ સ્વાદિષ્ટવાદ પલ્પની વધુ માત્રા અને વિશિષ્ટ આકાર અને કદ માટે જાણીતી છે કેરીની વિવિધતા છેલ્લા ચારસો વર્ષથી ઉગાડવામાં આવે છે જીઆઈ ટેગ ઈશાદ કેરીની ઓળખ અને વિશેષતાને સુરક્ષિત કરવામાં મદદ કરશે તથા તેમની ખેતી અને માર્કેટિંગને પ્રોત્સાહન આપશે ઈશાદ કરીના બે પ્રકાર છે એક છે કારી ઈશાદ અને એક છે બિલી ઈશાદ કારિસાદ તેની પાતળી ચામડી અને પુષ્કળ પ્રમાણમાં પલ્પ અને મીઠાશ ધરાવે છે જ્યારે બીલી ઈશાદમાં જાળી ચામડી ઓછી પલ્પ અને મીઠાશ હોય છે વાત કરીશું નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરીનું લાઇબ્રેરી સોસાયટીનું નામ બદલવામાં આવ્યું નવી દિલ્હીમાં ભારતની પ્રતિષ્ઠિત સંસ્થા નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી સોસાયટીએ તાજેતરમાં તેની એક વિશેષ બેઠકમાં તેનું નામ બદલીને પ્રાઇમ મિનિસ્ટર્સ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી રાખવામાં આવ્યું છે તેવું નક્કી કર્યું છે નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી સોસાયટીની ખાસ બેઠક દરમિયાન આ નામ બદલવા માટે એક મહત્વપૂર્ણ ઠરાવ પસાર કરવામાં આવ્યું નવું નામ પ્રાઇમ મિનિસ્ટર મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી સોસાયટી ભારતના વડાપ્રધાનના વારસાની વ્યાપક રજૂઆતને દર્શાવે છે એક્ઝિક્યુટિવ કાઉન્સિલે સંસ્થાની વર્તમાન પ્રવૃત્તિઓ અને સ્વતંત્ર ભારતમાં લોકશાહીની સામૂહિક યાત્રાને પ્રતિબિંબિત કરતા નામની જરૂરિયાતને માન્યતા આપી હતી જે ભારતમાં લોકતંત્રની સામૂહિક યાત્રાને દર્શાવે છે અને રાષ્ટ્ર નિર્માણમાં પ્રત્યેક વડાપ્રધાનના યોગદાનને રજૂ કરે છે આગળ વાત કરીશું આપણે વૈભવ ફેલોશિપ સ્કીમની ભારત સરકારે વિજ્ઞાન ટેકનોલોજી એન્જિનિયરિંગ ગણિત અને મેડિસિન એટલે કે સ્ટેમ એમમાં અને ભારતીય શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓમાં ભારતીય ડાયસ્ફોરા વચ્ચે સહયોગની સુવિધા માટે વૈશ્વિક ભારતીય વૈજ્ઞાનિક નામનો ફેલોશીપ પ્રોગ્રામ શરૂ કર્યો છે વૈભવ સમિટનું આયોજન પણ ભારતીય સ્ટેમ ડાયસ્પોરા ભારતીય સંસ્થાઓ સાથે જોડવા માટે સમર્પિત કાર્યક્રમ તરીકે કરવામાં આવ્યો છે આ યોજના વિશે વધુ વાત કરીએ તો તેનો ઉદ્દેશ્ય વિદેશી સંસ્થાઓમાંથી ભારતમાં ફેકલ્ટી અથવા સંશોધકોની ગતિશીલતા દ્વારા ભારતીય સંસ્થાઓ અને વિશ્વની શ્રેષ્ઠ સંસ્થાઓ વચ્ચે શૈક્ષણિક અને સંશોધન સહયોગની સુવિધા દ્વારા ભારતની ઉચ્ચ શૈક્ષણિક અને વૈજ્ઞાનિક સંસ્થા સંસ્થાઓની સંશોધન ઇકોસિસ્ટમને સુધારવાનો છે તેનો અમલ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા કરવામાં આવશે ફેલોશિપ પ્રોગ્રામની મુખ્ય વિશેષતા નીચે મુજબ છે પ્રથમ છે નોલેજ વર્ટિકલ આ પ્રોગ્રામ ક્વોન્ટમ ટેકનોલોજી હેલ્થ ફાર્માસ્યુટિકલ ઇલેક્ટ્રોનિક્સ એગ્રીકલ્ચર એનર્જી કોમ્પ્યુટર સાયન્સ અને મટીરિયલ સહિત અઢાર ઓળખાયેલા જ્ઞાન વર્ટિકલ પર ધ્યાન કેન્દ્રિત કરશે બીજું છે પાત્રતા આ ફેલો ભારતીય મૂળના ઉત્કૃષ્ટ વૈજ્ઞાનિકો અને ટેકનોલોજી માફ કરજો ટેકનોલોજીસ માટે ખુલ્લી મૂકવામાં આવી છે જેઓ તેમના સંબંધિત દેશોમાં સંશોધન પ્રવૃત્તિઓમાં સક્રિયપણે રોકાયેલા છે પછી સહયોગનો સમયગાળો પસંદ કરેલા ફેલોને ભારતીય શૈક્ષણિક સંસ્થાઓ યુનિવર્સિટીઓ અને જાહેર ભંડોળ ધરાવતી વૈજ્ઞાનિક સંસ્થાઓની સાથે સહયોગ કરવામાં અથવા સહયોગમાં કામ કરવાની તક મળશે ફેલોશીપ માટે ભંડોળ તો કે વૈભવ ફેલોને રૂપિયા ચાર લાખની માસિક ફેલોશીપ ગ્રાન્ટ મળશે તો સહયોગ સમયગાળા દરમિયાન તેમની સંશોધન પ્રવૃત્તિઓને સમર્થન આપશે મુસાફરી આવાસ અને આકસ્મિકતાઓ ફેલોશીપ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક મુસાફરી ખર્ચ રહેઠાણ અને આકસ્મિકતાને આવરી લેશે અને ફેલોશિપ સંશોધન માટે અનુકૂળ વાતાવરણ સુનિશ્ચિત કરશે સૌ વિદ્યાર્થી મિત્રો આ હતા આઈસી મેજિક વીક ચોવીસના પીડીએફ એક્સપ્લેનેશનનો ભાગ બે વિડીયો પસંદ પડે તમે ક્ષમ લોકોને શેર કરજો મીડિયા દરિક્ષોમાં ત્યાં સુધી કીપ લર્નિંગ અને ગોલ્ડ ઓલ